કેમ છો મિત્રો જય હિન્દ જય ભારત આપ સર્વ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન અમદાવાદ બરાબર આજે પહેલાં તો તમને બધાને એવું થતું હશે કે ભાઈ પ્રતિકભાઈ આજે નિકુલભાઈ સાથે ક્યાં આવી ગયા બરાબર કારણ કે ઘણા સમયથી આપ બધા વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા છો બરાબર ગુજરાતની પ્રથમ એવી ડિજિટલ જે એપ બરાબર ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનના સ્વરૂપે એમપીએચડબલ્યુ એફએસડબલ્યુ મુખ્ય સેવિકા કે સ્ટાફ નર્સ વિશે તમે બધા ઓલરેડી અત્યારે એપની અંદર ભણી રહ્યા છો પરંતુ આજે ખાસ એક વિડીયો તમારા માટે બરાબર અને ખાસ એક ઉદાહરણ રૂપે હું આજે ખાસ નિકુલભાઈ એટલે એમ કહેવાય ને કે મારા એક નાના ભાઈ સ્વરૂપે એની પોતાની બુકનું લોન્ચિંગ કરવા બરાબર ઘણા બધાને એવી પેટમાં પણ દુખતું હશે કે ભાઈ પ્રતિકભાઈ પોતાની લોન્ચ કરીને હવે બીજી બુક ની કેમ લોન્ચ કરે છે બરાબર એ પ્રશ્ન જે કંઈ હોય પરંતુ મિત્રો ખાસ મેં તમને કીધું છે કે ભાઈ જે ખરેખર સારી વસ્તુ છે એને હંમેશા સારી કહેવામાં કોઈ પણ આપણે એમ કહેવું કે અતિશયોક્તિ ન લગાડી શકાય એટલા માટે જ આજે હું ખુદ નિકુલભાઈની બુકનું લોન્ચિંગ કરવા ખાસ જઈ રહ્યા છે પરંતુ એ પહેલાં ખાસ નિકુલભાઈની બુકની પાછળ જે જે પણ મિત્રોએ મહેનત કરી છે બરાબર એમાં ખાસ ગૌતમ જાનીભાઈ હોય બરાબર મારે ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોતા હશો પછી ચેતનભાઈ બારોટ હોય બરાબર બીજા ઘણા બધા જે મિત્રો છે મને નામ નથી આવડતા પરંતુ આ તમામ મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે આ બુક વિશે એમ કહેવાય ને કે માત્ર આપણે એક પેપર કાઢવું હોય ને પેપર બરાબર તો પણ આપણે ચાર કલાક થાય તો આ આખી એક આપણે બુક વિશે જે છે અને આ બુક એવી હશે મિત્રો કે આવનારી બરાબર આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે બરાબર મારી બુક તો ઓલરેડી છે જ પરંતુ સાથે સાથે નિકુલભાઈની પણ બુક એ લોકોએ બનાવી છે તો એને પણ આજે આપણે નિહાળીએ અને ખાસ મિત્રો એક વસ્તુ જણાવી દઉં છું કે હવે જે તક છે બરાબર જે આવનારી તક છે આ છેલ્લીને પહેલી તક હશે બરાબર કારણ કે આવનારા સમયની અંદર મેં તમને બધા ન્યૂઝ આપી દીધા છે બરાબર કે આવનારી આ જે કોઈ પણ ભરતી છે એ આપણી લાસ્ટ ભરતી હશે વીએમસીની અંદર તમારે જેટલા પણ માર્ક આવ્યા હો જે લોકો સિલેક્ટ થયા છે એ લોકોને તમામને અભિનંદન ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન અને કૃષ્ણમ અકાદમી દ્વારા પરંતુ ખાસ મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે જે લોકો નિષ્ફળ થયા છે બરાબર અથવા તો એક બે માર્ક માટે રહી ગયા છે મેરિટ કેટલે અટકવાનું છે કેટલે નહીં એ બાબતની કોઈ ચર્ચા કરવી નથી પરંતુ તમારે જો ઓછા માર્ક થયા હોય તો કોઈ પણ પ્રકારનું નિરાશ થવાની જરૂર નથી પરંતુ સફળ એ જ વ્યક્તિ થાય છે મને ખબર છે તમારી અત્યારે પરિસ્થિતિ શું નીવડી હશે સમાજના લોકોના મેણાટોણા સહન કરવા પડતા હશે મા બાપના મેણાટોણા સહન કરવા પડતા હશે મિત્રોના મેણાટોણા સહન કરવા પડતા હશે પરંતુ મિત્રો જે વ્યક્તિ આ બધું સહન કરે છે પોતાનું મેદાન નથી છોડતું એ જ વ્યક્તિ જે છે ને એ જીવનમાં ક્યાંક ને ક્યાંક સફળતા મેળવશે આ જે વ્યક્તિ ઊભો છે એ વ્યક્તિને હું ખૂબ સારી રીતે જાણું છું બરાબર ખૂબ ઘણી બધી તમે જે તકલીફ વેઠી છે એના કરતાં પણ બત્તર તકલીફને વેઠી અને આજે આ વ્યક્તિએ છેલ્લી લાસ્ટ ઘણી બધી એક્ઝામ પાસ કરી છે બરાબર એનો હું સાક્ષી છું પરંતુ મિત્રો હું અહીંયા તમને ખાલી એટલું જ કહેવાય આવું છું કે નિષ્ફળતા જોઈ અને તમે ડરી જશો નહીં બરાબર બુક વિશેની તો ઓલરેડી નિકુલભાઈ તમને વાત કરવાના છે પરંતુ મારે તમને જે બે વાત કહેવી છે એની હું તમને ખાસ કહું કે નિષ્ફળ થશો બરાબર અને જો તમે મેદાન છોડી જશો તો જિંદગીમાં કોઈ દિવસ સફળ નહીં થાવ સફળ એ જ વ્યક્તિ થાય છે મિત્રો કે નિષ્ફળતા મેળવા છતાં પણ પોતાનું મેદાન નથી છોડતો બરાબર અને ખાસ વસ્તુ એટલું રાખજો કે શિક્ષણ છે ને તમારા ભવિષ્યનું બારણું છે શું છે મિત્રો શિક્ષણ તમારા ભવિષ્યનું બારણું છે એ ક્યારે ખુલે તો કે જ્યારે તમે મહેનત કરો ત્યારે જ ખુલે બાકી કોઈ બાકી બાજુનું આવીને કોઈ ખોલી ન જાય બરાબર એટલે ખાસ વસ્તુ યાદ રાખજો આવનારા સમયની અંદર જે કોઈ પણ જિલ્લા પંચાયતની ભરતી છે બરાબર ખાસ આપણે નગરપાલિકાની અંદર સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી ટૂંક સમયમાં આવી રહી છે તો આ તમામ જે ભરતી માટે આપ તૈયાર થઈ જજો અને આ બુક વિશે જે હેલ્થ બુસ્ટર એમ કહેવાય કે પેપર વિશે જે કોઈ પણ એનાલિસિસ કરીને ખૂબ સારું પેપર બનાવેલું છે બરાબર મારી પણ બુક વાંચી શકો છો નિકુલભાઈની પણ બુક વાંચી શકો છો બરાબર પરંતુ અમારા બંનેનો હેતુ એક જ છે બરાબર આ ગુજરાતની અંદર પહેલી એવો પ્રથમ વખત બનાવ હશે કે જે વ્યક્તિ પોતાની બુક તો લોન્ચ છે જ પરંતુ સાથે સાથે આજે અમારા મિત્રની બુક લોન્ચ કરવા માટે હું એને એને ખાસ કરીને સાથ સહકાર આપવા આવ્યો છું મેં તમને પહેલાં પણ કીધું મિત્રો કે જે વસ્તુ સારી થતી હોય ગુજરાતની અંદર ઘણી બધી એકેડેમી એવી હશે બરાબર કે એકબીજાની કાપાકૂપની અંદર છે પરંતુ મેં તમને પહેલાં જ કીધું હતું કે અમારા બંનેનો હેતુ એક જ છે બરાબર આવનારા સમયમાં મારી પણ એપ્લિકેશન આવી છે નિકુલભાઈની પણ ઓલરેડી એપ્લિકેશન છે જ પરંતુ અમે બંને થઈને એપ્લિકેશન આપવાનો એવો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે વિદ્યાર્થીઓની જે પરિસ્થિતિ છે નથી કે અમારે આઠ હજાર ફી રાખવી દસ હજાર ફી રાખવી જે કંઈ પણ ખર્ચો થાય છે એ ખાલી નીકળી જાય એટલા માટે બસ બરાબર એટલે ખાસ હવે નિકુલભાઈને આપું છું અને ફરીથી નિકુલભાઈની ટીમને બરાબર જે લોકોએ પણ આ બુકની અંદર ખૂબ સાથ સહકાર આપ્યો છે કારણ કે બુક બનાવી મિત્રો સહેલી વસ્તુ નથી અને ખાસ હજી પણ કહું છું જે લોકો નેગેટિવિટી હર હંમેશ મેં તમને મારા વિડીયોની અંદર પણ કીધું હતું કે જે કોઈ પણ વ્યક્તિ સારું કામ અથવા તો સારું કોઈ પણ કામ કરે ને ત્યારે વિઘ્ન આવે આવે ને આવે બરાબર આ વિડીયો જોતા હશો ત્યારે ઘણા બધા લોકો પણ એવી એમ કહેવાય કે પોતાના ઘરના લક્ષણ દેખાડે બરાબર કે જે કોઈ પણ કામ કરીએ બરાબર ભરતી બાબતનું હોય અથવા તો બુક લોન્ચિંગ માટેનું હોય તો અથવા તો માર્કેટિંગ કરવા બાબતનું કોઈ પણ હોય તો ત્યારે કોઈ પણ નેગેટિવ કોમેન્ટ કરવાવાળા આવી જાય છે એ લોકોનું પણ સ્વાગત છે બરાબર સ્વાગત એટલા માટે છે કારણ કે તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે માર્કેટિંગ કરવાનું છે બરાબર બાકી તમને બીજા એક રસ જ નથી તમને ગમે એટલું સારું આપીએ તો જ છતાં બરાબર તો આવા મિત્રોને પણ અમે આવકારીએ છીએ અને ખાસ હજી પણ કહું છું મારી બુક લીધી ત્યારે પણ કીધું હતું અને નિકુલભાઈની બુક લો ત્યારે પણ કહું છું એક વખત તમે એનું ડેમો કોપી જોઈ ત્યાર બાદ જ ખરીદજો અને બીજી વસ્તુ એ ખાલી ખોટી કોઈ પિન મારવાની કોશિશ નહીં કરવાની કારણ કે જે પણ ક્યારે પણ માનવ માત્ર છે ભૂલને પાત્ર છે ભૂલ થતી હોય સો ટકા બરાબર જ્યાં પણ ભૂલ હોય ત્યાં ધ્યાન દોરવાનું બરાબર બાકી એવી કોઈ ખોટી નેગેટિવ કોમેન્ટ કરવાની કોઈ પણ જરૂર નથી બરાબર બાકી તમને સારું લાગે તો જ લેવાની બુક બરાબર બાકી તમને કોઈ ફોર્સ કરતું નથી પ્રયાસ અમારા બંનેનો એક જ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને જે કોઈ પણ આરોગ્ય બાબતની અંદરની જ વાત કરીએ છીએ બીજા તલાટીની વાત નથી કરતા સચિવાલયની વાત નથી કરતા કે બીજી કોઈ પણ ભરતીની વાત નથી કરતા પરંતુ અમારે અત્યાર સુધી કોઈએ આપવું નથી એવું અમારે આપવાનો અમારો પ્રયાસ છે બરાબર તો ફરીથી ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે જે છે આ બુકનું લોન્ચિંગ થય થવાનું છે બરાબર તો હવે જે કોઈ પણ દોર છે એ આપણે હું નિકુલભાઈને આપીશ અને નિકુલભાઈને જણાવીશ કે ભાઈ જે કોઈ પણ બાબત છે જે કોઈ બુકની વિશેષતા છે બુક તમને કેટલામાં મળશે ક્યારે મળશે બરાબર ક્યારે આવવાની છે તો આ તમામ બાબતની જે છે એ હવે હું નિકુલભાઈને આપીશ એ રીતે પ્રતિકભાઈ વાત કરી કે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન અમદાવાદ છે એ નવી બુક બરાબર જે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનની પ્રથમ બુક કહી શકાય એવું બુકનું લોન્ચિંગ કરવા જઈ રહ્યું છે બરાબર અને જે પ્રદીપભાઈ આપણને સાથ સરકાર આપ્યો બરાબર એ માટે એમનો ખૂબ ખૂબ આભાર તો હવે આપણે જે બુક છે બુકની શું શું વિશેષતાઓ છે એની પ્રાઇઝ શું છે એ ક્યાંથી મંગાવશો તમે બરાબર તો એ બધી જ આપણે ચર્ચા કરીશું બરાબર તો આપણે સૌ જોઈએ કે બુક છે બરાબર એના જે બુક છે એ અમે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એમપીએસડબલ્યુ ફિમેલ હેલ્થ વર્કર છે એફએસડબલ્યુ બરાબર તો અને સેનેટરી ઇન્સ્પેક્ટર છે આ દરેક વિદ્યાર્થી મિત્રોને સમર્પિત કરીએ છીએ બરાબર તો આપણે બુક વિશે થોડી માહિતી જોઈએ આ છે આપણો હેલ્થ બુસ્ટર પેપર સેટ બરાબર આ આપણી બુક નું શું છે કવર પેજ છે કવર પેજ હવે આપણે આગળ એની વિશેષતા વિશે ભણીએ સૌ પ્રથમ કહી દઉં કે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે બરાબર ગુજરાતનું આ એકમાત્ર પુસ્તક છે નવી જે પરીક્ષા પદ્ધતિ છે કે તમને બરાબર ઘણી બધી પરીક્ષાઓ આપી હશે એમસી જીએમસી ની આપી હશે બરાબર તો એમસી ના પેપરો હોય છે જનરલી હાર્ડ હોય છે બરાબર પછી હમણાં તમે વીએમસી ની તાજેતરમાં પરીક્ષા આપી હશે તો વીએમસી માં તો કેવું છે કે જૂના પ્રશ્નો જ આવરી લીધા હતા તો બધી બધા જ કોર્પોરેશનનો એક અલગ અલગ પ્રકારનો ટ્રેન્ડ છે એ બધા જ ટ્રેન્ડ ને સાથે લઈને બરાબર આ બુકનો આપણે બરાબર આ બુકમાં

બીજું તમને અગિયાર મહત્વના મોડેલ પેપર બરાબર જે શું કહેવાય માની લો કે એક મોડેલ શું કહેવાય મોડેલ પ્રશ્નપત્રો છે એ અગિયાર બરાબર અગિયાર જેટલા મોડેલ પેપરનો સમાવેશ કરેલો છે આ સિવાય શું કહેવાય બીજું કહેવાય કે જૂના જે પ્રશ્નપત્રો છે બરાબર મહત્વનું બરાબર કે મહત્વનું જે છે એ મોસ્ટ મોસ્ટ આઈમ બી આમાં એક હજાર એકસો એકાવન જેટલા વન લાઈનર સમાવેશ છે એ ફક્ત છે એ હેલ્થ ના રહેશે બરાબર આરોગ્યના વન લાઈનર સમાવેશ કરેલો છે પછી ગુજરાતી ગુજરાતી છે છે વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ છે અને જીકે ના પ્રશ્નોને પણ આપણે એમાં સમાવી લીધેલા છે બરાબર હવે આપણે જોઈએ કે આવનારી જે પણ ભરતી છે બરાબર આવનારી જે પણ ભરતી છે કે હું પહેલાથી જ કહું છું કે બે હજાર એકવીસનું નું વર્ષ એટલે કે સરકારી નોકરીનું વર્ષ છે બે હજાર કે આરોગ્ય ખાતામાં વર્ષ છે છે કારણ કે આ વર્ષે બરાબર બરાબર આવવાની એટલે તમને ખ્યાલ જ હશે કે જિલ્લા પંચાયતના આપણને સારા સમાચાર મળ્યા સૌ તમને ખ્યાલ જ હશે તો જિલ્લા પંચાયતની છે બરાબર લગભગ પંદરસો થી ત્રણ હજાર જેટલી વેકેન્સી આની આવવાની છે બરાબર ઓગસ્ટ સપ્ટેમ્બર કે ઓક્ટોબર માસમાં એની નોટિફિકેશન જાહેર થઈ શકે છે બરાબર પછી બીજું વાત કરું કે બીજી ઘણા બધા કોર્પોરેશનની પરીક્ષા લેવાઈ ગઈ છે અને ઘણા બધા કોર્પોરેશનની બાકી છે એની આપણે ચર્ચા કરીએ કે કઈ કઈ પરીક્ષા બાકી છે અને કઈ લેવાની શું કહેવાય હજી ફોર્મ ભરવામાં આવશે બરાબર તો સૌ પ્રથમ જિલ્લા પંચાયત બરાબર જિલ્લા પંચાયત છે

પછી આપણે વાત કરીએ કે સેનેટરી ઇન્સ્પેક્ટર સેવા પસંદગી મંડળ દ્વારા પણ જગ્યાની જાહેરાત થઈ છે છે એના ફોર્મ ભરાઈ ગયા આની પરીક્ષા બાકી છે તો ઘણી બધી પરીક્ષા બાકી છે હજી તો હવે આપણે બીજી ચર્ચા કરીએ કે જે તમારા સૌના માટે બરાબર સૌના માટે સુવર્ણ છે એવી પરીક્ષા બરાબર જેને કોર્પોરેશનમાં કામ કરવાની ઈચ્છા છે એવા વિદ્યાર્થીઓ માટે બરાબર જે સુરતની ચારસો સિત્યાસી જગ્યા ચારસો સિત્યાસી જગ્યા એમપીએસડબલ્યુની ની અને ચારસો સિત્યાસી જગ્યા FHW ની આમ અરાઉન્ડ ગણીએ આપણે તો એક હજાર જેટલી જગ્યાઓ છે એના ફોર્મ ભરાઈ ગયા છે અને ટૂંક સમયમાં એની પરીક્ષા લેવામાં આવશે પછી આપણે બીજી ચર્ચા કરીએ કે શું કહેવાય બીજા કઈ બીજા કઈ કઈ પરીક્ષાઓ આવશે તો અમદાવાદની બરાબર અમદાવાદની પાંચસો સુડતાલીસ બરાબર પાંચસો સુડતાલીસ જેટલી જગ્યાઓ આવવાની છે બરાબર એમપીએસ ની અને જે ફિમેલ હેલ્થ વર્કર છે બસો ઈકોતેર જેટલી જગ્યાઓ એની હજી આવવાની છે બરાબર હજી તો પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા છે એ ચોપ્પન જગ્યાઓ છે અને અલગથી આ બીજી આવવાની છે પછી બીજી કયા મહાનગરપાલિકાની વાત કરીએ તો વડોદરા છે વડોદરાની લેવાઈ ગઈ છે સુરતના ફોર્મ ભરાઈ ગયા છે રાજકોટની બરાબર બાર જગ્યાઓ હતી એમપીએસ એમપીએસડબલ્યુ લેવાઈ ગઈ છે હજી બીજી એકસો જગ્યા આવવાની છે બરાબર આ વર્ષે પછી બીજી વાત કરીએ કે જામનગરની જામનગરની જે પરીક્ષા છે એના ફોર્મ ભરાઈ ગયા છે પણ બરાબર એની જે પરીક્ષા છે આ મહિને અથવા આવતા મહિને આવી શકે છે પછી બીજી ચર્ચા કરીએ કે જુનાગઢ ની છે અને ગાંધીનગર ની બીજી અલગથી આવવાની છે જૂનાગઢમાં છવ્વીસ જેટલી જગ્યાઓ છે અને ગાંધીનગરમાં માં વીસેક જેટલી જગ્યાઓ છે ભવિષ્ય એક સાથે બરાબર તો આપણે અત્યારે હાલ એક જ આપણે કામ કરવાનું છે કે આ વર્ષે આપણે બરાબર આ વર્ષે ફક્ત તૈયારી તૈયારી અને તૈયારી જો તમે તૈયારી કરતા હશો બરાબર તો તમારા હાથમાં સફળતા હશે બરાબર પછી એવું નહીં કે પરીક્ષા આવે પછી આપણે કટાયેલી તલવાર બરાબર નીકાળીએ તો પછી લડવા જઈએ તો પછી હારી જઈએ આપણે પહેલાથી જ તલવાર કેવી એકદમ ધારદાર બનાવવાની છે પરીક્ષા આ વર્ષે જ છે બરાબર ઘણી બધી પરીક્ષાનો તો ફોર્મ પણ ભરાઈ ગયા છે તૈયારી તમારે અત્યારથી જ શરૂ કરી દેવાની છે બરાબર તમારી પાસે ફક્ત હવે સમય છે બરાબર જે પાછળથી મળવા પાત્ર રહેશે નહીં બરાબર પછી આપણે આગળ વાત કરીએ કે બુક બુક વિશે વાત કરીએ કે બુક્સ કઈ રીતે મંગાવી બરાબર બુક કઈ રીતે મંગાવી તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે પ્લે સ્ટોરમાં જવાનું છે પ્લે સ્ટોરમાં એમાં ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન લખીને સર્ચ કરવાનું છે પહેલી જે એપ્લિકેશન આવશે એમાં તમારે એ ડાઉનલોડ કરી લેવાની છે તમે ડાઉનલોડ કરશો એપ્લિકેશન પછી ઓપન કરશો એટલે આ રીતનું એક ફોર્મેટ આવશે બરાબર આ રીતનો એક ફોર્મેટ આવશે એમાં અલગ અલગ પ્રકારના કોર્સીસ દેખાશે તમને એમાં અલગ અલગ પ્રકારના કોર્સીસ દેખાશે એમાં તમારે સૌ પ્રથમ પહેલો કોર્સ છે હેલ્થ બુસ્ટર પેપર સેટ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો એટલે તમે નીચે અહીંયા બાય નાવ લખેલું આવશે શું આવશે બાય નાવ બાય નાવ પર ક્લિક કરશો એટલે તમારો પેમેન્ટ ઓપ્શન આવશે પછી પેમેન્ટ તમે કોઈ પણ રીતે કરી શકો બધા જ પ્રકારના કાર્ડ છે યુપીઆઈ આઈડી છે ગૂગલ પે ફોન પે પેટીએમ એના દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો પછી ત્યારબાદ તમને ચેટ બોક્સમાં એક તમારી જે તમે જે પણ ફીઝ બસો પાંત્રીસ રૂપિયા આપણે ચર્ચા કરીએ કેટલી કિંમત છે એ તમને બરાબર એની તમને જે રિસિપ્ટ છે પેમેન્ટ રિસિપ્ટ એ મળી જશે એના નીચે તમારે એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે બરાબર અને તમારે બરાબર એ એડ્રેસ પર તમને એ બુક મળવા પાત્ર રહેશે પછી આપણે આગળ ચર્ચા કરીએ કે બુકની કિંમત શું છે બરાબર બુકની કિંમત શું છે તો બુકની જે કિંમત છે બરાબર એ ત્રણસો એસી રૂપિયા છે બરાબર કેટલી છે ત્રણસો એસી રૂપિયા છે પરંતુ અત્યારે હાલ બરાબર એડવાન્સ બુકિંગ એડવાન્સ બુકિંગ શરૂ છે અને એડવાન્સ બુકિંગના ભાગરૂપે અમે બરાબર તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ એકસો પિસ્તાલીસ રૂપિયાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ તો ત્રણસો એસીમાંથી બરાબર વન ફોર્ટી ફાઈવ જેટલું ડિસ્કાઉન્ટ મળશે તમને બરાબર વન ફોર્ટી ફાઈવ જેટલું ડિસ્કાઉન્ટ મળશે અને તમારી જે બુકની કિંમત રહેશે એ બસો પાંત્રીસ રૂપિયા છે બરાબર અને જે બસો પાંત્રીસ

જે લોકો બરાબર જે વિદ્યાર્થીઓ જે બુક પરચેસ કરશે એમના માટે કોમ્બો ઓફર છે બરાબર ડબલ બેનિફિટ છે હવે શું ડબલ બેનિફિટ શું છે તો જે આપણે વાત કરીએ કે જે બુક છે એમાં છત્રીસ પ્રશ્ન પેપરો છે બરાબર સો સો માર્ક્સ લાગેલા છે છત્રીસ પ્રશ્નો પેપરો છે તો તમારે બધાય શું કરવાનું છે માની લો કે પહેલું પેપર છે તો પહેલો પેપર વાંચવાનું છે પછી એની ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે બરાબર સેમ ટુ સેમ જે પેપર છે એ તમારે તૈયાર કરવાનું અને એની ઓનલાઈન ટેસ્ટ એટલે તમને તમને તો મળશે જ આ આ સિવાય બરાબર ટેસ્ટ પણ ફ્રીમાં રહેશે બહુ ખાસ ઓફર તમારા માટે છે કે તમે પોતે મૂલ્યાંકન કરી શકો બરાબર કે તમારા કેટલા માર્ક્સ આવે છે તમને કેટલું યાદ રહે છે અથવા તમે બરાબર તમારે પ્રેક્ટિસ કેવી રીતે થઈ રહી છે બરાબર એની તમને માહિતી મળી રહેશે બરાબર હવે આપણે વાત કરીએ બરાબર જે પ્રતિગાહીર સર છે બરાબર એમનો શું કહેવાય છે કે એમનો આપણા સર્વે ઉપર ઈવન મારા ઉપર ઈવન તમારા બધા ઉપર બરાબર ખૂબ ખૂબ શું કહેવાય શું કહેવાય ખ્યાલ નથી આવતો કે ખૂબ ખૂબ કૃપા છે એવું કહેવાય બરાબર કારણ કે એ વ્યક્તિએ જેટલી મહેનત કરી છે ભરતી લાવવા માટે તમને ખ્યાલ જ છે કે છેલ્લે ક્યારે ભરતી લેવાઈ હતી બે હજાર સોળ સત્તરમાં ભરતી લેવાવી હતી ત્યારબાદ કોઈ કોઈ પણ પ્રકારની ભરતી પણ નહોતી આવી બરાબર પછી કોર્પોરેશનની પણ ભણતી બહુ ઓછી હતી બરાબર પછી જે પ્રતિગાહીર છે આપણા જે મિત્રો છે બરાબર આપણા જે સર છે આપણા શિક્ષક છે એક લેખક છે બરાબર એમને ઘણી બધી મહેનત કરી છે ગ્રાઉન્ડ લેવલે બરાબર હા બધા વાતો બધા કરતા હોય છે પણ ગ્રાઉન્ડ લેવલે જે મહેનત કરી છે બરાબર પ્રદીપભાઈ જેવી એ મેં પણ નથી કરી હજુ સુધી હું તમને કહી દઉં કે એટલી બધી મહેનત કરી છે બરાબર તમે માની લો કે રાજકોટથી ગાંધીનગર બરાબર મહિનામાં છ થી સાત વાર પોતાના ખર્ચે જવું બરાબર અને ચલો ખર્ચાની વાત નથી પરંતુ એ સમય ફાળવવો બરાબર એ સમય ફાળવવો મેં તમને જે કહ્યું કે આટલી બધી જગ્યા આવવાની છે બરાબર એનો શ્રેય પ્રતિકભાઈને જાય છે તો આપણે બધા જ પ્રતિકભાઈને બરાબર ખૂબ ખૂબ આપણા તરફથી એમને શું કરીએ છીએ શુભેચ્છા પાઠવીએ છીએ કે તમે પણ આગળ ઉત્તર પ્રગતિ કરો એમની પણ કૃષ્ણમ એકેડેમી બરાબર રાજકોટ એક અત્યારે હાલ એમની બુક લોન્ચ થઈ છે ઓલરેડી તમારી પાસે પહોંચી પણ ગઈ છે અને ટૂંક જ સમયમાં ઓન એન્ડ્રોઈડ એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે અને ડિજિટલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે તો આપ એનો પણ લાભ લઈ શકશો થેન્ક યુ